ઘઉંના લોટની ફરશી પૂરી બનાવવા માટે અહીંયા રોટલીનો લોટ લીધેલો છે 3 વાટકી ભરીને, ઘઉંનો રોટલીનો લોટ 3 વાટકી, જેમાં આપણે 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું અથવા તો 1/2 વાટકીથી ઓછું ઘી ઉમેરીશું. આપણે લૂવો વળે એટલું આપણે મોણાની અંદર ઉમેરવાનું છે. તો મોણ પહેલાં ચેક કરી દઈશું લોટ બરાબર મસળીને, જેમાં મસાલામાં 1 ચમચી જેટલા મરી પાવડર ઉમેરીશું તીખાસ પ્રમાણે. મરીને શેકીને મિક્સરમાં વાટી દેવાના, એટલે મરી પાવડર તૈયાર છે. 1 ચમચી જેટલું શેકેલા જીરું પાવડર, 1/2 ચમચી જેવો અજમો જે આપણે આ રીતે મસળીને ઉમેરી દઈશું. અજમાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. 1/2 ચમચી જેટલા તલ, 1 ચમચી જેટલી દળેલી ખડી સાકર, ખડી સાકરને વાટી દીધી છે. માપ પ્રમાણે મીઠું લગભગ 1/2 ચમચી જેટલું, હિંગ ઉમેરીને બધું મસાલો મિક્સ કરી દઈશું. પૂરી બનાવવા માટેનો લોટ બાંધવા માટે પાણી ગરમ કરવા મૂકીશું. હુંફાળા પાણીથી આપણે લોટ બાંધવાનો છે. ગરમ પાણીથી આપણે લોટ બાંધી દઈશું. પૂરીનો લોટ બાંધતા હોય એ રીતે થોડો આપણે કઠણ લોટ બાંધીશું. છેલ્લે થોડું ઉપરથી તેલ ઉમેરીને લોટ બરાબર મસળી દઈશું. 1 ચમચી જેટલું ઉપરથી તેલ ઉમેરીને. તો ખૂબ જ ગરમ પાણીથી તમે લોટ બાંધશો તો પૂરી ખૂબ જ સરસ પોચી બનશે અને લોટ પણ એકદમ ફટાફટ મસ્ત બંધાઈ જશે. એટલે ખાસ હુંફાળું પાણી કરવાનું, એકદમ ગરમ નહીં. તો લોટ બંધાઈ ગયો છે આપણો, જેને આપણે નાના નાના લુવા કરી દઈશું રોલ વાળીને. તો અહીંયા હું દાબીને કરું છું પૂરીના મશીનમાં, તે સિવાય તમે વણીને પણ કરી શકો છો. થિકનેસ બહુ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એ રીતે સેટ કરવાની. કૌસ્તુભભાઈને મજા આવે છે ને? તો આ રીતે બધી પૂરી પહેલાં આપણે દાબીને થોડી ઉપરનું પડ ડ્રાય થાય ત્યાં સુધી રવા દઈશું. એક બાજુ કૌસ્તુભભાઈ દાબે છે પૂરી અને હું અહીંયા કાપા પાડું છું. કાંટા ચમચીનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ. બધી મોટે ભાગે વણાઈને આ રીતે કાપા પડાઈ જાય પછી જ આપણે તળવાની શરૂઆત કરીશું. એટલે જે પહેલી વખત શરૂઆતમાં વણી હશે એ ત્યાં સુધી તેનું ઉપરનું પડ ડ્રાય થઈ ગયું હશે. પૂરી પાથરવા માટે ખાસ રિક્વેસ્ટ છે કે ન્યૂઝપેપરનો ઉપયોગ બિલકુલ ના કરતા, જરૂર પડે તો કોઈ જાડું પ્લાસ્ટિક મટીરિયલનું પાથરનું હોય એના પર પાથરજો, પણ ન્યૂઝપેપરનો ઉપયોગ ના કરતા. કાર્બન છે એની ઉપર રહેલો પ્રિન્ટ એ પૂરી થોડી ભીનાશવાળી હશે તો એની સાથે એ ચોંટી જશે અને જે નુકસાનકારક છે હેલ્થ માટે. તેલ ગરમ થાય એટલે આપણે બધી પૂરી તળી દઈશું. 2-2, 3-3 પૂરી ઉમેરીને. પૂરી છે એ બહુ લાલ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. પાતળી છે એટલે તરત જ તળાઈ જશે, બહુ વાર નહીં લાગશે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે, એકદમ ધીમો ગેસે નથી રાખવાનો, એ તો બહુ જ સમય જશે પૂરી તળાતા. તો હવે તમે જોઈ શકો છો ઉપરનું પડ છે એમાં થોડો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે આપણે બહાર કાઢી દઈશું. હવે આ જ રીતે આપણે બધી પૂરી તળી દઈશું, ઉપરનું લેયર થોડું ગોલ્ડન બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી. જે પહેલાં વણી હોય, જેના પહેલાં કાપા કર્યા હોય એ પ્લેટ જે હોય એની પૂરી પહેલાં તળી દેવાની, એટલે જે છેલ્લે વણી હોય એનો વારો છેલ્લો આવે ત્યાં સુધી સરસ સુકાઈ જાય. આ રીતે આપણે બધી ફરસી પૂરી તળી દઈશું. તો અમારે તો તૈયાર છે ફરસી પૂરી દિવાળી માટે. તો તમે પણ આ દિવાળીમાં જરૂર ટ્રાય કરજો, ઘઉંના લોટની ફરસી પૂરી બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગશે અને ઘણા દિવસો સુધી તમે આને સ્ટોર કરી શકો છો. ક્યાંય બહારગામ જવાનું હોય તો ટ્રાવેલિંગ પર્પઝથી પણ નાના બાળકો માટે આ બેસ્ટ છે. ચા સાથે પણ ખાવાની એટલી જ મજા આવે છે.
तो तमे पण बनावजो अने तमारा अभिप्राय जरूर आपजो। केवी लागी पूरी? मस्त मस्त। तमे भी आवे ना फरसी पूरी बनावजो। टाटा।